નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન કોચિંગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આપણે ભણી રહ્યા છીએ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ સ્ટાન્ડર્ડ 11th ઇકોનોમિક્સ. તેમાં આપણે જે ફોર્થ ટોપિક હતો કે જેનું નામ છે ઉત્પાદનના સાધનો, તેનો અભ્યાસ કરી રહ્યા હતા. અને પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઉત્પાદનના મુખ્ય બે સાધનોનો અભ્યાસ કર્યો હતો કે જે હતું જમીન અને સાથે શ્રમ. જમીન અને શ્રમ છે તે આપણને કહેવામાં પણ આવ્યું હતું ઉત્પાદનના સાધનોના જે ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું હતું ત્યારે, કે ઘણા બધા અર્થશાસ્ત્રી એવું માને છે કે ઉત્પાદનના મુખ્ય બે જ સાધનો છે કે જે છે જમીન એટલે કે ભૂમિ, અને બીજું છે માણસ. માણસને આપણે શ્રમ પણ કહી શકીએ છીએ. પરંતુ હવે આપણે ઉત્પાદનના મુખ્ય બીજા બે સાધનો કે જે આપણે અત્યારે પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવે છે, આમ તો છે ચાર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તેમાં જમીન અને શ્રમનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો હવે આજે આપણે જોવાનું છે મૂડી, એટલે કે ઉત્પાદનનું ત્રીજું મહત્ત્વનું સાધન છે કે જેનું નામ છે મૂડી. તો સૌથી પહેલાં આપણે મૂડી પહેલાંના જે ઉત્પાદનના સાધનો છે કે જેનું નામ છે જમીન અને શ્રમ, તેનું એક નાનું રિપીટેશન કરી લઈએ છીએ, જેથી કરીને તે તમને તે વધારે સારી રીતે સમજાઈ જશે, અને જેથી કરીને મૂડી જે પછીનું જે ઉત્પાદનનું સાધન છે તે પણ તમે સારી રીતે સમજી શકશો. તો સૌથી પહેલાં તો જમીન, જમીન એટલે કે મૂડી. તો હવે ઉત્પાદનમાં ઉપયોગમાં આવતી કોઈ પણ પ્રકારની કુદરતી, જે કુદરતી પરિબળો હોય અથવા તો કુદરતી સાધનો હોય તેને જમીન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શું માનતા હતા કે પૃથ્વીની સૌથી ઉપરની સપાટી કે જ્યાં માણસ વસવાટ કરે છે તેને જમીન કહેવામાં આવે છે, પરંતુ એવું નથી. ઉત્પાદનના અથવા તો અર્થશાસ્ત્રની ભાષામાં આપણે શું કહી શકીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી એવી કુદરતી કોઈ પણ પ્રકારની સામગ્રી હોય અથવા તો કુદરતી કોઈ પણ પ્રકારનું પરિબળ હોય, કે સૂર્યપ્રકાશ હોય, જમીન હોઈ શકે અથવા તો હવા હોઈ શકે, સૂર્યપ્રકાશ, હવા, પાણી અથવા તો પહાડો, નદી, કોઈ પણ પ્રકારની વસ્તુ કે જેનો આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ, તો તે દરેક વસ્તુને આપણે જમીન કહી શકીએ છીએ. તો આ હતી જમીનની વ્યાખ્યા. એટલે કે તમને સાવ સારી રીતે સમજવું હોય તો ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતા કુદરતી પરિબળોને જમીન કહેવામાં આવે છે. હવે તેના થોડા ઘણા લક્ષણો પણ હતા, જેમાં સૌથી પહેલું અને મહત્ત્વનું લક્ષણ છે કે તે કુદરત તરફથી આપેલી ભેટ છે. પછી મહત્ત્વનું કે તે અગતિશીલ છે, એટલે કે તે ભૌગોલિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, એટલે કે તે સ્થિર રહે છે અને તેની સાથે તે અભૌગોલિક અથવા તો આપણે કહી શકીએ કે ભૌગોલિક રીતે તે સ્થિર છે અથવા તો અગતિશીલ છે, અને તેનો પુરવઠો છે તે પર્યાપ્ત અથવા તો સ્થિર છે. વર્ષોથી લઈને અત્યાર સુધી જોઈએ તો જમીનના જે પુરવઠા છે તેમાં વધારો પણ નથી થતો અને ઘટાડો પણ નથી થતો, જેટલો પહેલાં હતો તેટલો જ અત્યારે છે. ફક્ત માણસ છે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. એટલા હતા જમીનના મુખ્ય લક્ષણો કે જેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને છેલ્લું અને મહત્ત્વનું લક્ષણ એ હતું કે જમીન છે તો તેની તો સૌથી પહેલાં ફળદ્રુપતા અલગ અલગ વિસ્તાર પ્રમાણે અથવા તો અલગ અલગ જમીન પ્રમાણે અલગ અલગ હોય છે, અને તેની સાથે જમીનને વળતર સ્વરૂપે અથવા તો આપણે જે ભૂમિ કે જમીન જે ઉત્પાદનનું સાધન તેને વળતર સ્વરૂપે ભાડું ચૂકવવામાં આવે છે. તો આ હતું જમીન. હવે તેની પછીનું જોઈએ શ્રમ. સૌથી પહેલાં તો શ્રમની વ્યાખ્યા શું થશે કે કોઈ પણ વ્યક્તિની અથવા તો કોઈ પણની દેખરેખ હેઠળ કરવામાં આવતા શારીરિક અથવા તો માનસિક કામને શ્રમ કહેવામાં આવે છે, અને શ્રમ કરનારને શ્રમિક કહેવાય છે. હવે કોઈ પણ પ્રકારનું જે કામ હોય શારીરિક અથવા તો માનસિક, હવે તે કાર્યને આપણે શ્રમિક, શ્રમ કહીએ છીએ, અને તે કાર્ય કરનારને શ્રમિક કહેવામાં આવે છે. હવે તેના મુખ્ય લક્ષણો છે તે જોવાના, કે સૌથી પહેલાં તો શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે, બંનેને અલગ પાડી શકાતા નથી. શ્રમિક છે તે જ શ્રમ કરશે, અને શ્રમિક વગર શ્રમ હોઈ શકે નહીં, એટલે કે તે બંને અવિભાજ્ય છે. પછીનું, શ્રમ છે તે કેટલીક વાર માનસિક અથવા તો સામાજિક કારણોસર તેની ગતિશીલતા છે તેના પર અસર પડે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં શારીરિક, માનસિક અથવા તો સામાજિક કારણને લીધે તેમાં ઉપર થોડી ઘણી અસર પડે છે. પછી, દરેક શ્રમિક છે તેની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરી શકે છે, એટલે કે દરેક જે શ્રમિક છે તેની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે કે શ્રમિક અથવા તો શ્રમને તેના વળતર સ્વરૂપે વેતન આપવામાં આવે છે. તો આ હતા શ્રમિક અને જમીન, એટલે કે શ્રમ અને જમીન અથવા તો ભૂમિ. તો હવે આપણે આજનું મહત્ત્વનું મૂડી, એટલે કે ઉત્પાદનના સાધન તરીકેનું ત્રીજું અને મહત્ત્વનું છે જે મૂડી. હવે શ્રમ અને શ્રમિક તો થોડા ઘણા સિમ્પલ હતા કે તમે તેની ખાલી નામ જાણીને પણ કહી શકતા હતા કે તેનો મતલબ અથવા તો તેની વ્યાખ્યા શું થતી હશે, પરંતુ મૂડી છે તો જોઈએ એનું શું કહેવાય વ્યાખ્યા. સૌથી પહેલાં તો મૂડીને ઇંગ્લિશમાં આપણે કેપિટલ પણ કહી શકીએ
છીએ. જોઈએ હવે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. હવે સૌથી પહેલાં ઉત્પાદનની જે પ્રક્રિયા થતી બહુ પહેલાં, કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં આવી ન હતી, ત્યારે ઉત્પાદનના મુખ્ય બે સાધનોને જ ધ્યાનમાં લેવામાં આવતા હતા, જે આપણને આફ્રેડ માર્શલે પણ આપ્યા હતા કે એક હતું જમીન અને બીજું હતું માણસ, એટલે કે શ્રમ. પરંતુ જેમ ઔદ્યોગિક ક્રાંતિ આવતી ગઈ અથવા તો કોઈ ત્યાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થતો ગયો, તે પ્રમાણે એટલે કે આધુનિક, એટલે કે મૂડી છે તેને એક આધુનિક ઉત્પાદન છે તેની પ્રક્રિયાનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. શ્રમ અને જમીન એ કુદરતીનું સર્જન છે. હવે આપણે જોઈએ સામાન્ય રીતે શ્રમ જે જમીન છે તે તો આપણે લક્ષણમાં જ કહેવામાં, તેના લક્ષણોમાં જ તેનું મહત્ત્વનું હતું કે તે કુદરત તરફથી આપેલી બક્ષિસ અથવા તો ભેટ છે. તે જ પ્રમાણે માણસ છે તે પણ કુદરતી સર્જન છે. એટલે આપણે કીધું જ છે કે શ્રમ અને જમીન છે એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. એટલે કે આ મહત્ત્વની વાત છે શ્રમ અને જમીનથી અલગ પડતી, કે શ્રમ અને જમીન બંને કુદરતની સર્જન છે, પરંતુ જે મૂડી છે તે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. એટલે કે મૂડી ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ તો થાય જ છે, પરંતુ તેની સાથે તે એક માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. હવે મૂડીની વ્યાખ્યા જોઈએ તો મૂડી એટલે એવી ભૌગોલિક વસ્તુ, ધ્યાન રાખવાની બાબત, મૂડી એટલે એક એવી ભૌગોલિક વસ્તુ જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. સૌથી પહેલાં જમીન એટલે શું, કે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતા કોઈ પણ પ્રકારનું કુદરતી પરિબળ તેને જમીન કહેવાય છે. શ્રમ એટલે કોઈ પણ વ્યક્તિની દેખરેખ હેઠળ કરવામાં આવતું માનસિક અથવા તો શારીરિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. તો મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતી ભૌતિક વસ્તુઓને આપણે મૂડી કહી શકીએ છીએ. ધ્યાન રાખજો, ભૌતિક વસ્તુઓ તેને જ મૂડી કહેવાય છે. પછી જોઈએ મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન કહેવામાં આવે છે. આ બહુ મહત્ત્વની વાત છે, તમારે ધ્યાન રાખવાની. ફરીવાર આપણે જોઈએ કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન. હવે ઉત્પાદિત સાધન કોને કહેવાય તે સમજીએ. હવે જેનું ઉત્પાદન થયું છે, સૌથી પહેલાં તો મૂડી છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે, અને પછી હવે તો ઉત્પાદનમાં મદદરૂપ પણ થાય છે. એટલે કે જે મૂડી છે તે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે. એટલે કે જે મૂડી છે તેનું સૌથી પહેલાં ઉત્પાદન કરવામાં આવે છે, અને પછી તે ઉત્પાદિત મૂડી છે તેનું આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં એટલે કે કોઈ પણ બીજી વસ્તુ બનાવવામાં તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પણ આપેલું છે ટ્રેક્ટરનું, તો સૌથી પહેલાં ટ્રેક્ટર છે તેનું ઉત્પાદન થાય છે. હવે આ ટ્રેક્ટર છે તેનું આપણે જે ખેતી કરવામાં અથવા તો ખેતીનું જે ઉત્પાદન થાય છે તેમાં આપણે તેની મદદ લઈએ છીએ અથવા તો તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ટ્રેક્ટર છે તેનું આમાં મૂડીનું કામ છે, કારણ કે સૌથી પહેલાં ટ્રેક્ટરનું ઉત્પાદન થયું, અને પછી તે ટ્રેક્ટર છે તે ઉત્પાદન કરવામાં એટલે કે જે જમીન છે તેમાં પાકનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે, એટલે કે અનાજનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે. આવી રીતે આપણે બીજું પણ લઈ શકીએ કે જે શુગર કેન અથવા તો આપણે શેરડી, તો સૌથી પહેલાં શેરડી છે તેનું ઉત્પાદન થાય છે, હવે તેમાંથી સાકર અથવા તો ખાંડ બનાવવામાં આવે છે, તો હવે તે ઉત્પાદિત સાધન પણ થઈ ગયું. તેવી રીતે આપણે કોઈ પણ પ્રકારનું વાહન છે તેના સ્પેર પાર્ટ અથવા તો તેના મશીન કોઈ પણ પ્રકારના લઈ શકીએ છીએ, કે સૌથી પહેલાં વાહન બનાવવા માટે તેના મુખ્ય સ્પેર પાર્ટ હોય તેનું ઉત્પાદન કરવામાં આવે છે, અને પછી તે વાહન બનાવવામાં ઉપયોગી થાય છે, એટલે કે તેનું ઉત્પાદિત સાધન તરીકે પણ આપણે તેનો ઉપયોગ, એટલે કે તેની ઉત્પાદન પ્રક્રિયામાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી અત્યારે ઘણા બધા કારખાના અથવા તો ફેક્ટરીમાં મોટા મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, તો સૌથી પહેલાં મશીનો છે તેનું ઉત્પાદન થાય છે, અને પછી આ મશીન છે તેના આધારે કોઈ પણ પ્રકારની વસ્તુ છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારની મૂડી છે તેનું સૌથી પહેલાં ઉત્પાદન કરવામાં આવે છે, અને પછી તે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય છે, ત્યારે તેને આપણે મૂડી કહી શકીએ છીએ. હવે જોઈએ આપણે કે મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. હવે કોઈ પણ મૂડી છે તેને આપણે આપણી સંપત્તિ કહી શકીએ નહીં, જેમ કે કોઈ પણ આ ટ્રેક્ટર છે તેને સંપત્તિ કહી શકીએ છીએ, પરંતુ ઘણી બધી એવી મૂડી છે કે તેને સંપત્તિ કહેવામાં આવતી નથી. તેનું પણ એક કારણ છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોઈ શકે. હવે સામાન્ય રીતે માનવામાં આવે છે કે મૂડી અને સંપત્તિ બંને એક જ છે, અથવા તો મૂડી છે ને આપણે આપણી સંપત્તિ કહી શકીએ છીએ, કારણ કે સંપત્તિ પણ, સંપત્તિની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે તે એક ભૌતિક વસ્તુ હોવી જોઈએ, પરંતુ બધી જ સંપત્તિ છે તેને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. તે પણ સમજવાનું કે કોઈ પણ પ્રકારની ઘણી બધી એવી સંપત્તિ, હવે આપણે ઘરની ઘર સામગ્રી જ લઈએ, હવે તે બધી વસ્તુ છે તેનું આપણે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરતા નથી, તેમાંથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા નથી. એટલે કે બધી જ સંપત્તિ છે તેને આપણે મૂડી કહી શકતા નથી, કારણ કે દરેક સંપત્તિ છે તે આપણે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરી શકતા નથી. તો મૂડી વિશેની વાત.
ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં તો મૂડી છે તેની વ્યાખ્યા તમારી ઇમ્પોર્ટન્ટ છે કે મૂડી એટલે એવી વસ્તુ, એટલે કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જેનો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. જમીન એટલે એવી, જમીન એ શું છે કે કોઈપણ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતી કોઈપણ પ્રકારની કુદરતી પરિબળો, કુદરતી સાધનોને આપણે જમીન કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ મૂડીના મુખ્ય લક્ષણો. જેમ જમીનના હતા, શ્રમના હતા, તે પ્રમાણે પણ મૂડીના લક્ષણો છે. તો સૌથી પહેલાં મૂડીના લક્ષણોમાં પહેલું છે, સૌથી પહેલાં તો તે ઉત્પાદનનું માનવસર્જિત સાધન છે. ઉત્પાદનના સાધનોમાં જ પહેલું છે કે માનવસર્જિત હોય તો તે છે મૂડી. પછી સૌથી વધુ ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શ્રમ અને જમીન જોયું હતું. હવે તેમાં જમીનના લક્ષણોમાં તો સૌથી પહેલાં તો તે કે તે ભૌગોલિક રીતે અગતિશીલ છે, તેની એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર થઈ શકતી નથી. અને શ્રમમાં કેવું હતું કે કેટલીકવાર સામાજિક, માનસિક કે શારીરિક કારણોસર તેની ગતિશીલતા ઉપર અસર પડે છે. જેમ કે આપણે કીધું હતું કે શહેરીકરણ થતું હોય છે, એટલે કે એક શ્રમિકને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડે, પરંતુ કેટલીકવાર સામાજિક, માનસિક અથવા તો કોઈપણ પ્રકારના શારીરિક કારણોસર તેની ગતિશીલતા પર અસર પડે છે. પરંતુ મૂડી તે માનવસર્જિત છે, તે કુદરતી નથી, જેથી કરીને તેની ગતિશીલતા છે તે ખૂબ જ વધારે છે, એટલે કે તે સૌથી ગતિશીલ છે તેમ આપણે કહી શકીએ છીએ. અછત ધરાવતું સાધન છે. જેમ સંપત્તિની અછત હોઈ શકે છે, તે જ રીતે મૂડી પણ અછત ધરાવતું સાધન છે. અને છેલ્લું, મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. આ હતા મૂડીના લક્ષણો. સૌથી પહેલું છે તો તે એક માનવસર્જિત સાધન છે. બીજું છે કે તે સૌથી વધારે ગતિશીલ છે. ત્રીજું, અછત ધરાવતું સાધન છે. અને ચોથું, તેને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. હવે લક્ષણો ખૂબ જ વધારે પડતા ઇઝી છે. તમે કોઈપણ પ્રકારના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો, તેને લક્ષણો યાદ રાખી શકો છો સામાન્ય રીતે, કારણ કે બધા થોડા ઘણા કોમન જ થશે કે એક છે તેની ગતિશીલતા કેવી છે, પછી તેને વળતર સ્વરૂપે શું મળે છે, સૌથી પહેલું કે તે માનવસર્જિત છે, કુદરતી છે. તો આ બધા તમે મુખ્ય ટોપિકને આધારે તમે આ લક્ષણો યાદ રાખી શકો છો. તો આજનો ટોપિક આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ છીએ. સૌથી પહેલાં આપણે જેને પ્રસ્તાવનાથી જોઈએ તો આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. કારણ કે બહુ પહેલાં જ્યારે માનવની જે જરૂરિયાત હતી તે મર્યાદિત હતી, ત્યારે ફક્ત બે ઉત્પાદનના સાધનો હતા. પહેલું હતું જમીન અને બીજું હતું શ્રમ. પરંતુ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ, જેમ નવા નવા ફેરફારો આવતા ગયા, તે મૂડી છે તેને ઉત્પાદનના સાધન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. પછી હવે જમીન અને જે શ્રમ છે તે કુદરતી સર્જન છે, પરંતુ મૂડી એક એવું સાધન છે કે જે માનવસર્જિત ઉત્પાદનનું સાધન છે. તેની પછીનું મૂડીની વ્યાખ્યા. તો મૂડી એટલે મૂડી એક એવી ભૌતિક વસ્તુ છે કે જેને આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીએ છીએ અને જે સંપત્તિથી જુદી છે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મૂડી છે એક ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે, એટલે કે ઉત્પાદનનું એવું સાધન છે કે જેનું પહેલેથી ઉત્પાદન થઈ ચૂકેલું છે, એટલે કે તેનું સૌથી પહેલાં ઉત્પાદન થાય છે અને પછી તે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય છે, એટલે કે તે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે. અને મૂડી અને સંપત્તિ વચ્ચે ફરક છે, કારણ કે તે ભૌતિક, કારણ કે સંપત્તિ પણ ભૌતિક છે અને મૂડી પણ ભૌતિક છે. પરંતુ દરેક સંપત્તિ છે તેનો આપણે મૂડી તરીકે ઉપયોગ કરી શકતા નથી, કારણ કે દરેક સંપત્તિ છે તે કોઈ પણ પ્રકારની ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થઈ શકતી નથી. હવે જોઈએ તેના લક્ષણો. સૌથી પહેલાં ચાર લક્ષણો. સૌથી પહેલાં મૂડી છે તે ઉત્પાદનનું માનવસર્જિત સાધન છે. સૌથી વધારે ગતિશીલ જો સાધન હોય તો તે છે મૂડી. અછત ધરાવતી છે. અને છેલ્લું, તેને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે. તો આજના લેક્ચરમાં આપણે જોયું મૂડી વિશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં ઉત્પાદનનું ચોથું અને છેલ્લું સાધન છે કે જે છે નિયોજક, તેનો અભ્યાસ કરશું. થેન્ક યુ.